बड़ौदा शहर और ज़िले के क्षेत्रीय परिवहन कार्यालय यानी कि RTO कचहरी इस कोरोना समय में एक मिसाल बनकर सामने आई है। दरअसल अनलॉक की शुरुआत से ही बड़ौदा RTO कार्यालय में ज़्यादातर काम ऑनलाइन माध्यम से किए जा रहे हैं। लाइसेंस समेत वाहनों को अधिकृत करने के कामों को ऑनलाइन अपॉइंटमेंट के जरिए किया जा रहा है और सही समय अंतराल में सीमित अर्जकर्ताओं को बुलाया जाता है। कचहरी में वन स्टॉप विंडो बनाया गया है जहां से अर्जकर्ताओं के सभी काम किए जा रहे हैं। कचहरी में थर्मल गन, हैंड सैनिटाइजर, मास्क और सोशल डिस्टेंसिंग का सख्ती से पालन किया जाता है और उसी का नतीजा है कि कोरोना काल में RTO कार्यालय का एक भी कर्मी कोरोना संक्रमित नहीं पाया गया और बड़ौदा में RTO से जुड़ी सभी कार्यवाही सुचारू तरीके से चल रही है। इस पूरी प्रक्रिया की अगुवाई RTO के मुखिया AM पटेल कर रहे हैं। COVID-19 પછી આપણે દરેક પ્રકારની સેવાઓ વાહન સંબંધિત હોય કે લાયસન્સ સંબંધિત હોય મોટાભાગ મહદઅંશે સેવાઓ આપણે એપોઇન્ટમેન્ટ બેઝ કરેલી છે। કચેરી ખાતે પ્રવેશ કરતા દરેક અરજદાર, અમારા કર્મચારી, અધિકારી દરેકનું આપણે થર્મલ ગનથી ટેમ્પરેચર મેજર કરીએ છીએ। સેનિટાઇઝરની વ્યવસ્થા ગેટ પર જ આપેલી છે। એપોઇન્ટમેન્ટ સિસ્ટમમાં એ પ્રમાણે સુવિધા ઉપલબ્ધ જ કરેલી છે કે દરેક અરજદારને એવું ઇન્ટિમેશન આપેલું છે કે એમની જે પણ સમયની એપોઇન્ટમેન્ટ હોય એના 1.5 કલાક અગાઉ જ કચેરી ખાતે વિઝિટ કરવી, જેથી કચેરી ખાતે અનનેસેસરી જે લોકોનો જમાવડો હોય ટાળી શકાય અને જે અરજદારો છે એટલા આપણે એમને સારી એવી સર્વિસ આપી શકીએ અને કચેરી ખાતે મોટા પ્રમાણમાં જે COVID-19 સિચ્યુએશનમાં જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે તેનું સારી રીતે પાલન થઈ શકે। આપણે મોટાભાગે મહદઅંશે સેવાઓ લાયસન્સ સંબંધિત સેવાઓ છે તો કે ફેસલેસ સર્વિસીસ છે તો આપણે રૂટીન બેઝ ઉપર કામ કરી આપીએ છીએ। અરજદારની કચેરી ખાતે વિઝિટ નથી કરવી પડતી। સરકારશ્રી દ્વારા પણ એક સરસ નિર્ણય લેવામાં આવેલો, લોકડાઉનના સમયગાળામાં જેમના લર્નિંગ લાયસન્સ પૂર્ણ થઈ ચૂકેલા એમને આપણે 30-9 સુધીની વેલિડિટી આપેલી, જેથી જે લોકડાઉન સમયમાં આપનો જે પ્રશ્ન છે કે અરજદારોની જે પરિસ્થિતિનું નિર્માણ પામેલું એમને પણ સરકાર વતી એમના યોગ્ય નિર્ણય લઈ અને એમને સંતોષ આપેલો છે। દરેક પ્રકારની સર્વિસીસ કચેરીના વિન્ડો સિસ્ટમ ઉપલબ્ધ કરી દીધેલી છે। કચેરી અરજદારની અરજી લઈ અને આપણે તરત જ ત્યાંથી એને વિદાય આપીએ છીએ, જેથી કચેરી ખાતે એને કોઈ કર્મચારી સાથે કે તરત એટલે ડાયરેક્ટ સંપર્ક ના થાય, જેથી બંને વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે, અમારા કર્મચારીઓનું પણ જેના કારણે COVID-19માં સુરક્ષિત રહે અને જેના ફળ સ્વરૂપે આજ સુધી આપણી કચેરીમાં કોઈ પણ COVID-19 પોઝિટિવનો કેસ નોંધાયેલ નથી કોઈ કર્મચારીમાં। હું સંદેશો એ જ આપીશ કે જે હાલ COVID-19ની પરિસ્થિતિ છે તો એ મુજબ માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ અને અમારી કચેરી હોય કે અન્ય કોઈપણ કચેરીમાં હોય તો પણ ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ। અમારી કચેરીની જે પણ સેવાઓનો લાભ લઈ રહ્યા છે તેવા દરેક અરજદારે એમને જે એપોઇન્ટમેન્ટનો સમય મળે છે તે એપોઇન્ટમેન્ટના સમયગાળે કચેરી ખાતે વિઝિટ કરે, જેથી એમને પણ અમે સરસ સેવા આપી શકીએ, અમારી કચેરીના સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવી શકીએ અને અમારા કર્મચારીઓને જે સંક્રમણ આજ સુધી થયેલ નથી એ સિલસિલો અમે આગળ યથાવત રાખી શકીએ।